વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 6 હિન્દીની અંદર પાઠ્યપુસ્તકની અંદર ભણવાનું છે. અત્યાર સુધીના આપણે બેઝિક લેક્ચરો લઈ લીધા છે. હવે આપણે પાઠ્યપુસ્તકની શરૂઆત કરવાની છે. હિન્દીની અંદર તમારે હિન્દીનું પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી બંને આવે છે. તો આજે આપણે સ્વાધ્યાય પોથી પછી પૂછશું અને આજે આપણે પાઠ્યપુસ્તક છે એ ભણવાનું છે. તો બધાએ પાઠ્યપુસ્તક લઈ લીધા છે એવી આશા છે. જેણે પાઠ્યપુસ્તક ન લીધા હોય એ હવેથી પાઠ્યપુસ્તક લઈ લે, કેમ કે હવે આપણે અભ્યાસક્રમ છે એ ચાલુ કરી દીધેલો છે. તો આજે આપણે હિન્દીની અંદર પાઠ્યપુસ્તકમાં પહેલો પાઠ છે એ ભણીશું. એક બે પાઠ થઈ જાય એટલે હું તમને સ્વાધ્યાય પોથીના ફોટા મોકલી દઈશ, જે તમારે પૂરી નાખવાની રહેશે. તો ચાલો આજે આપણે સ્વાધ્યાય પોથી છે એ અને સ્વાધ્યાય પોથી પાઠ્યપુસ્તકની અંદર આજે આપણે પહેલો પાઠ છે એ ભણીએ. તો આ છે તમારે હિન્દીનું પાઠ્યપુસ્તક. એની અંદર તમારે પહેલું આવે છે અનુક્રમણિકામાં. તમે જોઈ શકો છો તમારે 8 પાઠ છે. પછી આપણે ભણવાનું છે દયાળુ શિકારી. દયાળુ શિકારી જે છે એ આખો ચિત્રપાઠ છે, જેમાં શિકાર હોય એ શિકાર કરવા જાય છે પણ એ દયાળુ બની જાય છે. એટલે કે એ ચિત્રપાઠ મેં હિરની કા શિકાર કરને કે લીએ શિકાર જંગલ મેં ગયા. હિરનીને એક છોટે શાવક કો જન્મ દિયા હૈ. ઉસી સમય વહ શિકારી કે ગોલી કા નિશાન બન જાતી હૈ. શિકારી હિરને કે પાસ આતા હૈ, દેખતા હૈ કે ગોલી ટાંગ મેં લગી થી. વહ પછતાતા હૈ. વહ હિરની ઓર ઉસકે બચ્ચે કો ડાક્ટર કે પાસ લે જાતા હૈ. બાદ મેં જંગલ મેં ઇસી જગહ છોડ જાતા હૈ. તો ઇસ ચિત્રપાઠ મેં પશુઓ કે પ્રતિ માનવ કા એસા વ્યવહાર होना चाहिए और संसार में सभी को जीने का अधिकार वह बात बताई गई है. तो क्योंकि एक शिकारी हो जंगल में शिकार करवा जाते हो तो आखो चित्रपाठ में आ चित्रवार्ता एवं हो दयालु शिकारी जे शिकारी करवा जंगल में जाए पर हिरनी होना बच्चा ने एट्ले ननकड़े एवं शावक ने जन्म आप जयरे ये शावक ने जन्म आप तेरे जो शिकारी શિકાર કરવા નીકળ્યો હોય એની ગોળી છે એ હિરનીના પગમાં લાગી જાય છે એમ. અને એ જોઈ અને જે શિકારીનું છે એ હૃદય પરિવર્તન થઈ જાય છે અને એ હિરની અને એના બચ્ચાને બેને ડૉક્ટરની પાસે લઈ જાય છે, એની સારવાર કરાવે છે અને જંગલમાં ત્યાં છોડી દે છે. એટલે કે શિકારી પ્રાણીઓ કે પ્રતિ ક્રૂર હોય છે પણ ક્રૂરતા કે કારણ પશુઓ કા શિકાર કરતા કરે છે. એટલે કે કેવા હોય છે શિકારીને તો એને માંસ ખાવાની જ ઈચ્છા હોય છે એટલે એ ક્રૂર વ્યવહાર કરતા હોય છે. એના કારણે તે શિકાર કરવા જતા હોય છે અને એ શિકારમાં હિરનીના પગ ઉપર જે શિકારી હોય છે એ ગોળી ચલાવી દેતો હોય છે. પરંતુ જ્યારે એને ખબર પડે છે કારણે એક નાનકડા એવા બાળકને જન્મ આપ્યો છે એનું હૃદય પરિવર્તન થઈ જાય છે અને ડૉક્ટરની પાસે લઈ અને એને જીવનદાન આપે છે એમ. એટલે આ વાર્તા ઉપરથી આપણને એવું બોધ મળે છે કે ધરતી ઉપર જીવવાનો બધાનો અધિકાર છે એમ. મનુષ્ય હોય કે પશુ હોય બધાની ભાવના સરખી હોય છે. મનુષ્યના માતા મા હોય અને પશુઓમાં મા એ બંનેનો પ્રેમ છે એ સરખો જ હોય છે. તો આપણને ચિત્રમાં હિરની દેખાય છે, પછી હિરની અને સામે શિકાર દેખાય છે, પછી અહીંયા હિરનીને શાવકને જન્મ આપ્યો હોય, ના શિકાર હોય દવાખાને લઈ જાય છે, પાછો એને મૂકી જાય છે જંગલમાં. આ બધું આખું ચિત્ર છે એ આપણને અહીંયા દેખાય છે. તો હવે આપણે એ ચિત્ર ઉપરથી વાર્તા કહેવાની છે. તો ચાલો હું તમને બધાને હિન્દીમાં વાર્તા કહું છું, તમારે બધાએ સાંભળવાની છે. તો કે એક શિકારી થા. એક દિન ઉસે હિરની એટલે કે હિરન કા માંસ ખાને કી ઈચ્છા હોઈ. વહ બંદૂક લેકર જંગલ કી ઓર ચલ પડ્યા. જંગલ મેં શિકારીને એક મોટી તાજી હિરની દેખી. વહ દૂર સે દોડતી હુઈ ઉસકી તરહ હી જા રહી આ રહી થી. શિકારી એક પેડ કે પીછે છીપ ગયા ઓર હિરની કી ઓર નિશાના સાંધા એટલે કે હિરની કે ઓર નિશાના કિયા. દોડતી હુઈ હિરની નિશાને કે સિંધ મેં આતે હી શિકારીને ગોલી છોડી. ગોલી કી આવાજ સુનકર જંગલ કે દૂસરે હિરન ઇધર ઉધર ભાગને લગે.
शिकारी हिरनी के पास गया। उसने देखा कि हिरनी ने एक छोटे शावक को जन्म दिया है। शिकारी की गोली हिरनी के टांग में लगी थी। हिरनी की आंखों से आंसू बह रहे थे। यह दृश्य देखकर शिकारी का दिल भर गया। उसे बहुत पछतावा हुआ। जंगल से कुछ ही दूरी पर ही पशुओं के इलाज के लिए एक अस्पताल था। शिकारी हिरनी और उसके बच्चे को वहां ले गया। डॉक्टर ने हिरनी की टांग में लगी गोली निकाल दी और घाव पर मरहम लगाया। इलाज से हिरनी को आराम मिला। शिकारी हिरनी को बच्चे को साथ जंगल में छोड़ आया। तो के एक शिकारी हुई छे अने ई शिकारी ने हरणनू मांस खावानी घणी बधी इच्छा थाई छे। अटले ई बंदूक ले अने जंगल तरफ दौड़ो जाय छे। ज्यारे ई जंगल में जाए छे त्यारे एने मोटी ताजी हिरण देखाय छे। अटले ई दूरथी नते दौड़ती दौड़ती एनी पासे आवती होय छे अने शिकारी छे ई झाड़नी पाछळ संताई जाय छे। हिरनी ऊपर निशान लगावे छे अने ई निशानेथी સીધમાં જ્યારે હિરની આવે છે એટલે શિકારી છે એ ગોળીને છોડી દે છે। જેવો એ બંદૂકમાંથી ગોળી છૂટે છે એટલે આખા જંગલમાં ગોળીનો અવાજ સાંભળીને એકાબીજી હરણ હોય છે આમ તેમ ભાગવા લાગતા હોય છે અને જે ગોળી હતી એ હિરણને વાગી ગઈ હોય છે। એટલે શિકારી છે એ એના શિકાર પાસે જાય છે એટલે એ હિરણીની પાસે જતો હોય છે। ત્યાં જઈને એ જોવે છે તો હિરણે એક નાના બાળકને એટલે કે બચ્ચાને એના જન્મ આપેલો હોય છે અને શિકારીની જે ગોળી હતી એ હિરણના પગમાં વાગી ગયેલી હોય છે અને હિરણના આંખમાંથી આંસુ જઈ રહ્યા હોય છે। આ આંસુ જોઈ અને શિકારનું છે એ શિકારી હોય છે એનું હૃદય પરિવર્તન થઈ જાય છે। એને પસ્તાવો થવા લાગે છે। એનું દિલ ભરાઈ જાય છે। એ પણ રોવા લાગે છે એમ એને આંખમાં પણ આંસુ આવી જાય છે। એને પછતાવો થાય કે મેં આ શું કર્યું એમ। એટલે જંગલની થોડી દૂરી ઉપર જ જે પશુઓનું હોસ્પિટલ હતું ત્યાંય શિકારી હરણ એટલે કે હિરની અને એના બચ્ચાને બેને લઈ ગયો। ત્યાંથી એ હિરણના પગમાંથી ગોળી કઢાવી ડૉક્ટર એની ઉપર મરહમ લગાડ્યો પછી એનો ઈલાજ થઈ ગયો એટલે કે એની સારવાર થઈ ગઈ। પછી હિરણ અને એના બચ્ચાને બેને જંગલમાં ત્યાં છોડી જ આવે છે। એ હિરણને રોતા જોઈ અને એના બાળકની સામું જોઈ એને પસ્તાવો થયો કે માનવ હોય કે પશુઓ હોય પણ જીવવાનો અધિકાર બધાયને છે। આ વાર્તા ઉપરથી આપણને કેવો બોધ મળે છે કે કોઈ દિવસ કોઈ નિર્દોષનો શિકાર કરવો જોઈએ નહીં। એટલે કે પશુ અને માનવતા બંનેનો જીવવાનો અધિકાર સરખો છે। બંનેમાં માતાની ભાવના પણ સરખી હોય છે। તો આપણને આ વાર્તા છે એમાંથી એવો પણ બોધ મળે છે કે કોઈ દિવસ સમજા કરાવ્યા વગર કાંઈ કરવું જોઈએ નહીં। એ હિરણને ગોળી મારી દીધી હતી જો એના બાળકને વાગી ગયું હોત તો લઈને ઘણો બધો શિકારીને પસ્તાવો થાય છે એમ। અને આ શિકારીને હૃદય પરિવર્તન થઈ જતું હોય છે। કોઈ દિવસ શિકાર પણ નથી કરતો હોય અને શિકારી નક્કર કેવા હોય છે ક્રૂર હોય છે અમુક શિકારી કે ગમે એ થયું એના પોતાના શિકારને લઈને જ જાય છે પણ આ શિકારી એવું કરતો નથી। એનું હૃદય પરિવર્તન છે એ થઈ જાય છે અને હિરણને દવાખાને પણ લઈ જાય છે એનું ઈલાજ પણ કરાવે છે અને એને પાછો જંગલમાં મૂકી લાવે છે એને પગમાં વાગેલી ગોળી પણ કઢાવી નાખે છે। હવે તમારે આના પાઠમાં અભ્યાસ આપેલો છે એની અંદર સ્વાધ્યાયમાં બે વાર્તા આપેલી છે જો પ્રસિદ્ધ કહાનીઓ કે ચિત્ર દીએ ગઈએ એ કહાની તમારે લખવાની છે। હવે આમાંની અંદર તમારે અભ્યાસમાં સવાલ આપ્યા છે ઇસ ચિત્ર પાઠ મેં કિસ પશુ કી બાત કી હૈ અપને કિન કિન પશુઓ કો દેખા હે એ પહેલો પ્રશ્ન તમારે લખવાનો છે હોમવર્કમાં અને પછી આવે છે વાર્તા કઈ આવે છે વાર્તા તમને બધાને દેખાય જ છે બુદ્ધિમાન કૌવાની વાર્તા છે ને તો આ વાર્તા તો તમે બધાએ સાંભળી જ હશે। પછી આવે છે બીજી કઈ વાર્તા છે કૌવા ઓર લોમડી તો હવે તમારે આ બે વાર્તામાંથી તમારે એક વાર્તા છે એ જાતે લખવાની રહેશે અને તમારે મને વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાની રહેશે। આ
જો પહેલી વાર્તા છે એ બુદ્ધિમાન કહેવાની નથી, સોરી, આ બાતુની કછુવાની વાર્તા છે. આ જે વાર્તા છે કઈ છે? બાતુની કછુવા, બુદ્ધિમાન કહેવા જેવી. અને આ છે એ લોમડીવાળી વાર્તા છે. તો આમાંથી હું તમને એક વાર્તા કહું છું, તમે બે વાર્તા આમ તો સાંભળી થશે, સાંભળેલી છે ને. બાતુની કછુવાવાળામાં જે આપણે કાચબો હોય છે ને, કૌવાઓ લોમડીમાં રોટલીવાળી વાત આવતી હોય છે. તો હું તમને પહેલી વાર્તા છે એ કહું છું કછુવાવાળી. તો કે એક તાલાબ થા, ઉસમે એક કછુવા રહેતા થા, વહ બહુત બાતુની થા, વહ દો હંસ ભી રહેતે થે, વે ઉસકે અચ્છે મિત્ર બન ગયે થે. એક સાલ વહાં બરસાત બહુત કમ હુઈ, તાલાબ કા પાણી સૂખને લગા, હંસો ને કછુઓ કે સાથ દૂસરે તલાવ પર જાને કા નિશ્ચિત કિયા, વે એક લકડી કે લે આયે ઓર ઉસકા એક એક સિરા અપની અપની ચોંચ સે પકડ લિયા, બીચ કા ભાગ કછુઓ ને અપને મુંહ સે પકડ લિયા. હંસો ને કછુઓ સે કહા, ભાઈ તુમ રાસ્તે મેં બોલના મત, બોલોગે તો લકડી મુંહ સે છૂટ જાયેંગી ઓર તુમ નીચે ગિર પડોંગે. દોનો હંસ કછુઓ કો લેકર ઉડને લગે. રાસ્તે મેં એક ગાંવ આયા, ગાંવ કે લોગ ઇસ પ્રકાર કછુઓ કો લેકર ઉડતે હુએ હંસો કે દેખને કે લિયે જમા હો ગયે. લોગો કો દેખકર કછુઓ સે ચૂપ ના રહ ગયા, ઉસને બોલને કે લિયે અપના મુંહ ખોલા, ઉસી સમય લકડી ઉસકે મુંહ સે છૂટ ગઈ ઓર વહ જમીન પર ગીર પડ્યા ઓર મર ગયા. તો તમને આ વાર્તા ઉપરથી શું બોધ મળે છે? કે બહુ બોલવું પણ સારું છે નહીં, બહુત બોલના બુરી આદત હે, ઇસકે કારણ બડા સંકટ ખડા હો સકતા હે, યહાં તક કે જાન ભી જા સકતી હે, ઇસ કહાને મેં ભી બાતુની ન બનને કી સીખ દેતી હે. એટલે કે બહુ વાતુડિયા બનવું જોઈએ નહીં. આ કાચબાએ જો કાચબો બહુ બક 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 કરતો હોય, એને વાતું કર્યા વગર બોલ્યા વગર ચાલે જ નહીં. એટલે બહુ બોલવામાં સારું છે નહીં. જો માણસોને જોયું એટલે બોલ્યા વગર ચાલ્યું નહીં, બોલવા ગયો એટલે નીચે પડી ગયો ને પોતે મરી ગયો. હવે આ વાર્તા મેં તમને કીધી ને, એ વાર્તા તમારે લખી નાખવાની છે. પછી આ વાર્તા પણ છે, એ વાર્તા છે લોમડી અને કછુવાની. કોની છે? લોમડી અને કછુવાની. એ તમને કહી દઉં એટલે તમે બે વાર્તા પછી લખી અને વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેજો. તો કે એક બાર એક કૌવે કો એક રોટી મિલી, વહ રોટી લેકર ઉડતા હુઆ એક પેડ કી ડાલ પર જા બેઠા, ઇતને મેં એક લોમડી પેડ કે નીચે આઈ, ઉસકી નજર કૌવે કી રોટી પર પડી, ઉસકે મુંહ મેં પાણી આ ગયા, ઉસને સોચા કૌવે કો મૂર્ખ બનાકર મેં ઉસકી રોટી લે લું. લોમડીને કૌવે સે કહા, કૌવા ભૈયા કૌવા ભૈયા કોઈ ગાના સુનાઈએ, ન આપકા ગાના મુજે બહુત મીઠા લગતા હૈ. કૌવા લોમડી કી ચાલાકી સમજ ગયા, ઉસે લગા કે લોમડી રોટી પાને કે લિયે યહ નાટક કર રહી હૈ, કૌવેને અપની ચાંચ કી રોટી અપને પંજે સે પકડ લી ઓર વહ જોર જોર સે કાઉં કાઉં કરને લગા. યહ દેખકર લોમડી આશ્ચર્યચકિત રહી ગઈ, અરે યહ કૌવા તો સમજદાર હૈ, એસા વહ મન હી મન બોલી ઓર ચલતી બની, ફિર કૌવે ને મજે સે રોટી ખાલી, સચમુચ અપની જૂઠી બડાઈ સુનકર હમે ગુમરાહ નહીં હોના ચાહીએ. એટલે આ વાર્તાનું બોધ શું મળે છે? ખોટી ખોટા વખાણ સાંભળી આપણે ગુમરાહ ન હોવું, જેથી આપણે અવળા કામ કરીએ. એટલે કે કુછ લોગ ખુશામંદ કે દ્વારા દૂસરે કો મૂર્ખ બનાને મેં અપના સ્વાર્થ સિદ્ધ કરને ચલતે. એટલે આ ચિત્રપાઠ મેં ચાલાક લોમડી કાગડાની પાસે એને મૂર્ખ બનાવવા જાય છે કે એ ગાય તો હું એની રોટલી હોશિયારીથી લઈ લઉં, પણ કાગડો કેવો હોય? હોશિયારીવાળો, એટલે એ પણ પોતાની રોટલી છે એ હાથમાં મૂકીને ગાવા મળે છે. એટલે કહો લોમડી કે છા તો બહુ સમજદાર કાગડો નીકળ્યો અને વિયો ગયો. એટલે આપણી જૂઠી બડાઈ સાંભળી ગુમરાહ થવું જોઈએ નહીં. હમણે લે હું તો સારું સારું ગાઉં છું, લોમડી બેને કીધું એમ કરીને ગાવા મળ્યો તો રોટલી નીચે પડી જાત અને લોમડી લઈ વહી જાત. આ વાર્તા બંને તમારે હિન્દીમાં લખવાની છે અને દયાળુ શિકારીવાળી, એટલે ત્રણ વાર્તા હિન્દીમાં લખી ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાની છે. હવે તમે પ્રશ્ન અભ્યાસનો પહેલો ન લખતા, એક આ દયાળુ શિકારીવાળી વાર્તા
કાગડાવાળી વાર્તા અને લોંબડીને કાગડાવાળી અને આ બાતુની અને કાગડાવાળી ત્રણ વાર્તા છે એ તમારે હોમવર્કમાં લખી ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાની છે. હિન્દીમાં જ વાર્તા લખવાની છે. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. આવતા લેક્ચરમાં બીજો પાઠ અથવા સ્વાધ્યાય પોથીના ફોટા પણ હું મોકલી દઈશ.